ભાવનગરના સિહોર તાલુકાના ધાંધણી નજીક પેટ્રોલ પંપ પર બુધવારના રોજ બપોરના 12 કલાકે કોઈ 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા, જેઓએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે પેટ્રોલ પૂરવાની બાબતમાં બવાલ કરી હતી અને ત્યારબાદ પેટ્રોલ પંપ પર ઉગાડી લૂંટ ચલાવી હતી, તેમજ પંપને સળગાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં કેશિયર પાસેથી 40,000 લૂંટી લેવાયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જો કે પેટ્રોલ પંપમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થયા હતા. पेट्रोल पेट्रोल की मशीन बंद है, ठीक है. वो माना था यहाँ पर साइड खड़ी हुई थी चीवी जैप की, लाल कलर की. तो हमारा मैनेजर अंदर था, तो अंदर जाकर पहले उससे गाली गलौज करी, ना पानी की बोतल उसके मुंह पे मारी थी, पानी की बोतल मुंह पे मारी. फिर हम लोगों ने हाथा पाई हुई थी, तो हमने अंदर हमारा अंदर कैश रखा हुआ था, हम लोगों ने शटर मार दिया, वो बाहर आ गया था. फिर बात उसने जो लोगों की बोल गए थे, पहले कांच वाच तोड़ा ना गाली उड़े वक्त, फिर उसने फोन करा तो उसके मानस आए थे. भाई यहाँ से गया, भाग के पीछे छुप गया था, इसके पास कैश था, तो वो आदमी पीछे पीछे भाग के गया, इसके जब में से कैश निकाल लिया, और वो लोग जो आए थे उनके साथ में 4-5 आदमी उनके साथ में बैठ के चले. आ समग्र लूटनी घटनानी फरियाद पेट्रोल पंप ना मालिके करता પોલીસ ઘટનાની તપાસ માટે પેટ્રોલ પંપ પર આવી હતી અને સીસીટીવી ફૂટેજમાં દેખાતા લૂંટારોને શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ચાલકે પેટ્રોલ પંપના માલિકને ઓફિસમાં જઈ અને એકબીજાએ જપાજપી કરી બહાર તેમની ડોલ વગેરે પડેલા જેઓનું તોડફોડ આડે નાખી અને પેટ્રોલ પંપની પાછળના ભાગે જઈ અને આ વખતે એક અજાણ્યો ડબલ સવારી મોટરસાઇકલ આવેલ, જે 3 લોકો જતા રહે. બાબા, કોઈ લૂંટની ઘટના બની છે કે કેમ? લૂંટની ઘટના બનેલાનું જણાવે છે, ફરિયાદી જણાવે છે, પરંતુ એની તપાસ ચાલુ છે. પેટ્રોલ પંપના કર્મચારીઓની બેગમાંથી રૂપિયા 40,000ની લૂંટની વાત સાચી છે કે પછી ઉપજાવી કાઢવામાં આવી છે, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર.